વેલકમ સ્ટુડન્ટ્સ, આપણે ધોરણ 7માં ગયા વખતે સાદો ભૂતકાળ જોયો હતો, તો આજે પણ હજી એમાં ખાલી જગ્યા આપણે શીખવાની છે સાદા ભૂતકાળમાં, તો આજનો વિષયાંક પણ સાદો ભૂતકાળ છે. આપણે એમાં ગયા વખતે જોયું હતું કે આઈ પ્રથમ પુરુષ અને એકવચન હોય એટલે કે આઈ, ત્યારે સાદા વર્તમાન કાળમાં એમાં શું આવતું હતું? ડુ. પણ અહીંયા શું આવશે? ડીડ આવશે. એટલે કે એમાં જોયું છું આપણે ડુડઝ હોય આ સાદા વર્તમાન કાળમાં, અને સાદા ભૂતકાળમાં ન્યા થઈ જાય ડીડ થઈ જાય. પછી હેવ અને હેઝ હોય ત્યાં હેડ થઈ જાય. પછી એસ પ્રત્યય એટલે કે ક્રિયાપદ હોય ત્યારે આપણે એસ પ્રત્યય લગાડતા, ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે સાદા વર્તમાન કાળમાં. પણ સાદા ભૂતકાળમાં એનું વી ટુનું રૂપ લગાડવાનું, એટલે કે વી ટુનું રૂપ લખવાનું. એ તમને મેં આગળ લેક્ચરમાં કીધું હતું કે પાકા કરીને રાખવાનું. તો આ છે સાદો વર્તમાન કાળ અને આ છે સાદો ભૂતકાળ. તો આજે આની રીતે આપણે આ સાદા ભૂતકાળની રીતે આપણે આ ખાલી જગ્યા જોશું. પહેલું છે આઈ ખાલી જગ્યા અ પોલીસમેન. હવે સાદો ભૂતકાળ હોય ત્યારે અહીંયા આપણને ઇઝ આપ્યું છે, અથવા તો અહીંયા આઈની જગ્યાએ આપણે એમ આપે, પણ કાઉન્સમાં આપણને કીધું છે ઇઝ. આપણે કર્તાને અને આને જોવાનું નથી, પણ આનું આપણે ભૂતકાળનું રૂપ લખવાનું છે. તો ઇઝનું ભૂતકાળનું રૂપ શું થાય? આ ટુબીનું રૂપ છે, તો એમ ઇઝ અને આર હોય વર્તમાન કાળમાં, આ ત્રણ હોય. હવે આપણને ખબર, જ્યારે ભૂતકાળ હોય ત્યારે આ બે ક્વચન છે, આમાં આઈ સાથે એમ આવે વર્તમાન કાળમાં, અને આમાં કોઈ પણ બીજો એક વચન હોય એટલે કે આઈ સિવાયનો એક વચન. જ્યારે ભૂતકાળ હોય ત્યારે આ બેની જગ્યાએ વોઝ આવે અને આરની સ્થાને વેર આવે. હવે આપણે એ જોવાનું નથી કરતા શું છે ને આ કાઉન્સમાં શું આપ્યું છે, આપણે ફક્ત અને ફક્ત કાઉન્સ જ જોવાનો છે. તો આ શું છે? ઇઝ એટલે કે ટુબીના રૂપમાં એક વચન છે. હવે આપણે અહીં ઉપર જોયું કે ટુબીનું રૂપ અને એક વચન હોય ત્યારે વોઝ આવે, તો અહીં ઇઝની જગ્યાએ વોઝ, એટલે કે આઈ વોઝ અ પોલીસમેન, હું પોલીસમેન હતો, એટલે કે આ ભૂત થઈ ગયું, ભૂતકાળ થઈ ગયું, પહેલાનું વાક્ય થઈ ગયું. આ જ્યારે એમ હોય કે આઈ એમ પોલીસમેન, તો હું પોલીસમેન, હું પોલીસ છું, પણ આ શું છે? આઈ વોઝ અ પોલીસમેન, હું પોલીસમેન હતો. તે ખાલી જગ્યા ઓલીડે આપણે મેં શું કીધું, જોવાનું છે ફક્ત ને ફક્ત કાઉન્સ જ. હવે હેવ અને હેઝનું મેં શું કીધું, શું થાય? હેડ થાય. એક વચન હોય કે બહુવચન હોય, ત્રીજો પુરુષ એક વચન હોય કે ત્રીજો પુરુષ બહુવચન હોય, અથવા તો બીજો પુરુષ હોય, પ્રથમ પુરુષ કોઈ પણ હોય, હેવ અને હેઝનું થાય હેડ. આપણે ફક્ત ને ફક્ત સાદો ભૂતકાળ જ જોવાનું છે, એટલે એ હેડ ઓલીડે, તેઓને રજા હતી. મોહન ખાલી જગ્યા તો બોલ. હવે આ થઈ ગયું અનિયમિત, એટલે કે આમાં કાંઈ પણ નિયમ લાગે નહીં. આપણે એમાં ત્રણ વાક્ય જોયા હતા, નિયમિત, અનિયમિત અને અચળ રૂપો. તો આ છે અનિયમિતમાં આવે. થ્રોનું થાય થ્રીયું, ટી એચ આર ઈ ડબલ્યુ. અહીંયા ઓ આવે ટી એચ આર ઓ ડબલ્યુ, અને અહીં આવે ટી એચ આર ઈ ડબલ્યુ. ફક્ત એક જ અક્ષરનો એટલે કે એક જ સ્પેલિંગનો ફેર પડે. મોહન થ્રીયું ધ બોલ. પછી ચોથું અ લિટલ ચાઇલ્ડ ખાલી જગ્યા ડાઉન. ફેર એટલે પડવું, ફેલ ફોલ એટલે અહીંયા ફોલ છે, ફોલ એટલે પડવું, ફોલનું થાય ફેલ. આ બધાય છે વી વનના રૂપ, અને અહીંયા એ પૂછે વી ટુના રૂપ. આપણે વી ટુના રૂપ લખવાના, બીજું કાંઈ કરવાનું નથી. અ લિટલ ચાઇલ્ડ ફેલ ડાઉન, એટલે કે નાનું બાળક પડી ગયું હતું. પાંચમું ફાધર ખાલી જગ્યામાં એ પોએમ. હવે આ વી ટુનું રૂપ, અહીંયા વી વન છે, આપણે અહીંયા લખવાનું છે વી ટુનું રૂપ. લાઈટનું થાય લાઈટ ડ. આઈ ખાલી જગ્યા ટુ સિંગ અ સોંગ. હવે અહીં ટ્રાય આવ્યું, અને જોયું આ નિયમવાળું છે, છેલ્લે વાયુ હોય એની પહેલાં વ્યંજન હોય, એટલે કે વ્યંજન પ્લસ વાયુ હોય ત્યારે મેં શું કીધું હતું, વાયની જગ્યાએ આઈ અને પાછળ ઈડી, એટલે કે આ લખવાનું વાયની જગ્યાએ આઈ પાછળ ઈડી, એટલે કે આમાં ટી આર, હવે વાય છે તો આઈ લખવાનો. અને પાછળ ઈડી. આઈ ટ્રાઈડ ટુ સિંગ અ સોંગ. સાતમું સી ખાલી જગ્યા ધ બુક. હવે આ જોયું આપ શું આવ્યું, રીડ એટલે કે અચળ રૂપ આવ્યું, આમાં ફરે નહીં. આમાં મેં કીધું તો આ કીધું તો રીડ શર્ટ કૂટ કટ કૂટ એવા અલગ અલગ હોય, એમાં
આ V1 અને V2 બે એક જ રહે તો આમાં આવશે આર્યની પણ આ V2 ના રૂપમાં મેં શું કીધું તને વાંચવાનું રેડ અહીંયા વચાય રીડ લખાય બે એક જ આર્યની અને આર્યની પણ આ જ્યારે ભૂતકાળના રૂપમાં આપણે લખી V2 ના રૂપમાં અહીંયા આ V1 ના રૂપમાં છે જ્યારે તો આપણે અહીં બોલીશું સી ખાલી જગ્યા ધ બુક કૌંસમાં છે રીડ હવે આમાં આપણે લખી કે સી રેડ ધ બુક એણે બુક વાંચી હતી અને જ્યારે આનું ગુજરાતી કરી રીડનું તો એમાં એમ થાય કે તેણે બુક વાંચી અને આમાં વાંચી હતી ભૂતકાળ થઈ ગયો એટલે અહીંયા આવશે રેડ સી રેડ ધ બુક હવે આઠમું ઈ ખાલી જગ્યા ધ ડોર આ પણ એવું જ આવ્યું અચળ આ V1 નું રૂપ આ થાય શર્ટ શર્ટ એટલે બંધ કરો ઈ શર્ટ ધ ડોર અહીંયા પણ શર્ટ જ આવશે અહીંયા કઈ ઉચ્ચારણમાં ફેર પડશે નહીં ખાલી ફક્ત ને ફક્ત રીડમાં જ થશે અહીંયા રીડનું થશે રેડ જ્યારે અહીંયા શર્ટનું શું થશે શર્ટ જ રહેશે પણ ભૂતકાળના રૂપમાં થઈ જશે ફરી જશે એટલે આજે આપણે આ ખાલી જગ્યાએ જોઈએ એમાં આ તમે V1 ના રૂપ જેટલા હતા બધા કૌંસમાં આપેલા હતા એની જગ્યાએ આપણે અહીંયા V2 ના રૂપ લઈ ગયા સાદા ભૂતકાળમાં હંમેશા યાદ રાખવું સાદા ભૂતકાળમાં V2 ના રૂપ જ આવે સાદા વર્તમાન કાળમાં બીજો પુરુષ અને એકવચન યાદ રાખવાનું એ હોય ત્યારે ક્રિયાપદની પાછળ એસ પ્રત્યય લગાડવાનો એટલે કે સાદો વર્તમાન કાળ હોય ત્યારે આટલું યાદ રાખવાનું સાદા ભૂતકાળમાં આટલું અને સાદા વર્તમાન કાળમાં એક આના ઉપરાંત ત્રીજો પુરુષ એકવચન એક આટલું એક યાદ રાખવાનું આટલું હોય ત્યારે જ આ બધું ડુડસ ક્યારે આવે હેવેસ એસ પ્રત્યય ક્યારે આવે એ યાદ રાખવાનું સાદા ભૂતકાળમાં ફક્ત ને ફક્ત V2 નું રૂપ એટલે કે એક પાકા કરવાના તો આજે આપણે ખાલી જગ્યાએ જોઈ તમે ઘરેથી તમારી રીતે બનાવી શકો પ્રેક્ટિસમાં તો ગ્રામરમાં વધારાની છે એ બનાવી શકો હવે આવતા લેક્ચરમાં આપણે આના વાક્યો જોશું કે આના સાદા વર્તમાનકાળમાં વાક્ય હોય અને સાદા ભૂતકાળમાં કેમ ફેરવાતો V2 નું રૂપ કેમ લગાડવું ક્યાં લગાડવું કરતા પહેલા કરતા પછી કઈ રીતે લગાડવું એ આપણે આગળના લેક્ચરમાં જોશું અસ્તુ